જન્માષ્ટમીની દેશભરમાં કૃષ્ણ જન્મને વધાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોય છે, ત્યારે કૃષ્ણ જન્માષ્ટમીની એક ભવ્ય શોભાયાત્રા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નીકળી હતી. શોભાયાત્રામાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ કૃષ્ણમય થઈ ગયા હતા. શોભાયાત્રામાં જોડાઈને મંજીરા વગાડતા જોવા મળ્યા. ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનમાં લોકોએ કૃષ્ણ જન્મ ઘરમાં રહીને જ ઉજવ્યો હતો. આ વર્ષે પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી ઉજવણી કરવા માટે સરકારે છૂટછાટ આપી છે, જે અંતર્ગત ધોરાજીમાં કૃષ્ણ જન્મની શોભાયાત્રા કાઢવામાં આવી. છેલ્લા 50 વર્ષથી અહીં કૃષ્ણ જન્મની શોભાયાત્રા નીકળે છે. ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને બંધ હતી, આ વર્ષે ફરી નીકળી હતી. કૃષ્ણ જન્મને વધાવવા માટે ધોરાજી હરખ ઘેલું બન્યું હોય તેમ લાગી રહ્યું હતું. શહેરભરમાં ધજા પતાકા સાથે શણગાર કરવામાં આવ્યો હતો. ધોરાજીની બજારોને શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે શણગારવામાં પણ આવી હતી. સાથે સાથે દરેક માહોલ અને દુકાનોને પણ ખાસ શણગારવામાં આવ્યા હતા. દુકાનોમાં રંગબેરંગી પતાકા સહિત વિવિધ શણગાર કરીને શ્રી કૃષ્ણના જન્મને વધાવ્યો હતો અને શોભાયાત્રા શહેરભરમાં ફરી હતી. લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ પ્લોટમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કૃષ્ણ જન્મોત્સવ જે આપે પણ શોભાયાત્રામાં કૃષ્ણમય બની ગયા, શું કહેશો તમે? હિન્દુ સંસ્કૃતિમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનું બહુ મહત્ત્વ છે. સરકારે જન્માષ્ટમીમાં શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપી હતી ને એના અનુસંધાને મર્યાદિત માણસો સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં બધા લોકો જોઈન્ટ થયા હતા અને આ પ્રસંગે હું સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવું છું.